નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે એક પરીક્ષાલક્ષી વિષય ઉપર મારે વાત કરવાની છે ઘણા વર્ષોથી અમે શિક્ષણ લાઈનમાં છીએ એટલે પેપર તપાસવાના તો થતા જ હોય લગભગ સળંગ ચૌદ વર્ષ સુધી બાર સાયન્સના બોર્ડના પેપર તપાસેલા છે એટલે હજારો વિદ્યાર્થીઓના બોર્ડના પેપર તપાસ્યા હોય એટલે અમારી કેટલીક બાબતો છે અમારા ધ્યાનમાં આવી હોય એટલે એવી પરીક્ષાલક્ષી વાત કરવાની છે અમે જ્યારે પેપર તપાસતા હોઈએ છીએ ત્યારે પેપર તપાસવું એ શિક્ષકના જીવનનો સૌથી કંટાળાજનક ભાગ હોય છે કોઈ પણ શિક્ષકને પૂછવામાં આવે તો એને પેપર તપાસવાનું ગમતું હોતું નથી પણ મજબૂરીના લીધે તપાસવા પડે એ જુદી છે પણ કેટલાક વિદ્યાર્થીઓ પેપર એટલા સરસ રીતે લખતા હોય છે કે એવા પેપરો જ્યારે અમારી સામે આવે ત્યારે અમે લોકો ખરેખર ખુશ થઈ જતા હોઈએ છીએ અને આગળના વિદ્યાર્થીઓએ અમને જે ત્રાસ આપ્યો હોય એ ત્રાસના બદલે આ જે સારા પેપરો લખનારા વિદ્યાર્થીઓ હોય છે એમને કુદરતી રીતે જ અંદરથી બે પાંચ માર્ક વધારે મૂકી દેવાનું મન થતું હોય છે જોકે એવા માર્ક કોઈ ખોટી રીતે મૂકતું નથી પણ જ્યાં બે આપવાના હોય ત્યાં સહજતાથી અઢી માર્ક અપાઈ જાય છે અને જ્યાં પાંચ માર્ક આપવાના હોય ત્યાં છ માર્ક અપાઈ જાય છે તો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માત્ર ઊંધું ઊંધા પડી અને મહેનત કરવી એ જરૂરી નથી પણ પેપર કઈ રીતે લખવું ને એ પણ એક શીખવાની બાબત હોય છે અને જેના વિશે આપણને કોઈ ધ્યાન દોરતું નથી નથી તો આપણા માતા પિતા બાબત સમજી શકતા જોકે માતા પિતા સમજી પણ ના શકે અને આપણા શિક્ષકો પણ ઊંધું ગાલીને ભણાવતા જ હોય છે અને સ્કોર કરાવવા પાછળ પડ્યા હોય છે પણ સૌથી છેલ્લા સમયની અંદર આપણે પેપર કેવી રીતે લખવું જોઈએ એની પણ ટ્રેનિંગ લેવી જોઈએ એટલે અત્યારે હું એવા કેટલાક પોઈન્ટ્સ આપને કહેવા માગું છું બાય ધ વે મારી પાસે કોઈ ગ્રાફિક્સની કે એવી કોઈ ભારે રેકોર્ડિંગની સુવિધા છે નહીં એટલે હું જે કંઈ કહેવાનો છું એ મૌખિક જ કહેવાનો છું એટલે તમારે આ પોઈન્ટ માત્ર સાંભળવાના છે તો સાંભળો સૌથી પહેલો મુદ્દો છે કે તમારા અક્ષર સારા જ હોવા જોઈએ જો અક્ષર સારા ના હોય તો કોઈને પૂછો કે કઈ રીતે અક્ષર સુધારી શકાય અક્ષર સુધારવાની પણ ટ્રેનિંગ થઈ શકે છે અને અક્ષર સુધારી શકાય છે એટલે પહેલી વાત કે તમારે તમારા અક્ષર સુધારવા પડે એનો અર્થ એવોય નથી કે વધારે પડતા સારા હોવા જોઈએ પણ એવરેજ જેને કહેવાય વ્યવસ્થિત તમે જે લખ્યું હોય એ સામેનો માણસ વાંચી શકે એટલી સ્પષ્ટતા તો અક્ષરોમાં હોવી જોઈએ બીજી વાત તમારી જે પેન છે એમાં તમે જે પ્રશ્નો લખો અથવા ટાઇટલો લખો એ બને ત્યાં સુધી કાળીશાહીથી લખો અને જવાબો બધા ભૂરી ભૂરીશાહી અથવા બ્લૂ કલર જેને કહેવાય એ બ્લૂ પેનથી લખો એ ઈચ્છનીય છે જો કે કાળી પેન વાપરવી ફરજિયાત નથી પણ સૌંદર્યની દૃષ્ટિએ સારું લાગે એટલા માટે આપણે પ્રશ્નો જો કાળી પેનથી લખીએ તો જે પરીક્ષક છે એને કયો પ્રશ્ન છે તે વાંચવામાં બહુ સહેલું પડતું હોય છે ત્રીજી વાત જે સૌથી મહત્ત્વની છે જે કદાચ ઘણા લોકોને નવાઈ ભરી લાગશે કે કોઈપણ કાગળની અંદર ડાબી બાજુ એક હાંસિયો હોય છે આ હાંસીઓ વિદ્યાર્થીઓ માટે નથી આ હાંસિયો શિક્ષકો માટે છે અને એ માર્ક્સ મૂકવા માટે છે એટલે જો તેની અંદર તમે પ્રશ્ન એક પ્રશ્ન બે પહેલો બીજો ત્રીજો આવું લખશો તો શિક્ષકોને માર્ક મૂકવા માટે જગ્યા રહેતી નથી એટલે તમારે શું કરવાનું કોઈ પણ કાગળની ડાબી બાજુ અને જમણી બાજુ એક એક નવો હાંસિયો બનાવી દેવાનો હાંસિયાના માટે જગ્યા કંઈ વધારે પડતી મોટી રાખવાની જરૂર નથી પણ હાંસિયો નવો બનાવી દેવાનો અને નવા બનાવેલા હાંસિયાની અંદર તમારે પ્રશ્નના ક્રમાંક આપવાના જમણી બાજુનો હાંસિયો શું કામ એ ઘણાને પ્રશ્ન થશે તો જમણી બાજુનો જે છેડાનો ભાગ છે ત્યાં પણ એક સીમા બાંધી દેવી જોઈએ અને એની બહાર લખવું નહીં જોઈએ એનાથી પણ થોડો ફેર પડે છે પણ જમણી બાજુનો હાંસિયો બહુ નાનો રાખવાનો પણ ડાબી બાજુનો હાંસિયો છે તે લગભગ એકથી દોઢ સેન્ટીમીટરનો હોય એ જરૂરી છે બીજું તમારી સામે ઉત્તર વહીના બે કાગળ છે ડાબો કાગળ અને જમણો કાગળ એમાં ડાબો કાગળ છે એની જમણી બાજુ મોટો હાસ્યો પાડવો ફરજિયાત છે કારણ કે કાગળ જ્યારે ફેરવીએ છીએ ત્યારે ડાબી બાજુનો જે કાગળ છે એનો જે જમણો ભાગ છે એના છેડે લખાયેલા અક્ષરો અમને શિક્ષકોને નથી દેખાતા એટલે એનાથી શિક્ષકના મનમાં એક જાતનો કંટાળો ઉત્પન્ન થતો હોય છે અને અમારો સમય બગાડતું હોય છે સમયનું મહત્ત્વ નથી પણ કંટાળો ઉત્પન્ન કરે છે અને એ કંટાળાના લીધે વિદ્યાર્થીના માર્ક ઘટતા હોય છે એટલે આપણે એક જનરલ નિયમ બનાવીએ કે શરૂઆતમાં તમામ કાગળ ઉપર ડાબી બાજુ અને જમણી બાજુ નવા બે હાંસિયા બનાવી દેવાના હવે પ્રશ્નનો ક્રમાંક છે તે શિક્ષકો માટે સૌથી વધારે મહત્ત્વની બાબત હોય છે અમારે સોલ્યુશન અમારા મગજની અંદર ગોખાઈ ગયા હોય એટલે એ જ પ્રમાણે તમે પ્રશ્નના ક્રમાંક આપ્યા હોય એ અમારા માટે બહુ મહત્ત્વનું છે એટલે તમારે શું કરવાનું કે પ્રશ્ન એક એ સૌથી ઉપરના ભાગે વચ્ચે લખવાનું પણ ઉપરનો ભાગ એટલે ઉપરનો હાંસ્યો નહીં જ્યાંથી લીટીઓ શરૂ થાય છે ત્યાં પ્રશ્ન એક એવું વચ્ચે લખવાનું એની નીચે અ એવું વચ્ચે લખવાનું અને એની નીચે એક બે ત્રણ ચાર એવા ટાઇટલ આપવાના એટલે પ્રશ્નના જે ક્રમાંકો છે તે કાગળના મધ્યમાં ઉપરથી શરૂ કરવાના એટલે શિક્ષકને પ્રશ્નનો ક્રમાંક નક્કી કરવામાં એક સેકન્ડ પણ કદાપી લાગવી જોઈએ નહીં નજર પડેલા ખબર પડી જવી જોઈએ કે ભાઈ પ્રશ્ન એકના અનો ત્રીજો છે મોટા ભાગના વિદ્યાર્થીઓ આની અંદર છબરડો છબરડા કરતા હોય છે અને શિક્ષકોને માત્ર અને માત્ર આ બાબત ઉપર કંટાળો આવતો હોય છે અને કંટાળાના લીધે અડધો 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 માર્ક કપાયા કરે અને હું કહું છું કે ખરેખર તમારા પાંચથી સાત માર્ક માત્ર પ્રશ્નના નંબરો અયોગ્ય રીતે આપવાના લીધે કપાતા હોય છે એટલે પ્રશ્નનો નંબર આપવામાં તમે ખાલી હોશિયારી બતાવો ને તો પણ તમારા પાંચ પાંચ માર્ક આરામથી વધી જાય એટલે પ્રશ્નના નંબર કાગળના મધ્યમાં આપો અને એના ઉપર શક્ય હોય તો બ્લ્યુ સ્કેચ પેન રાખવાની અથવા આજકાલ તો માર્કરનો જમાનો છે તો બ્લ્યુ માર્કર રાખો અને એ માર્કરથી પ્રશ્નના ક્રમાંકો છે એને જરા ફોકસ કરવાના એટલે એના ઉપર એક ચોરસ દોરી દેવાનો અથવા લંબચોરસ દોરી દેવાનો પણ એ છે કે પ્રશ્નનો ક્રમાંક છે તે બહુ જ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે તમારે આપવાનો છે કારણ કે અમારા શિક્ષકો માટે એ બાબત અત્યંત મહત્ત્વની હોય છે ગણિતની અંદર સૌથી છેલ્લે જે જવાબ હોય છે એ જવાબના ઉપર તમારે એક લંબચોરસ બોક્સ દોરી દેવાનું અને એકમ લખવાનું ખાસ ભૂલવાનું નથી કારણ કે વિદ્યાર્થીના માટે જવાબનું મહત્ત્વ હોય છે પણ શિક્ષક શિ વિદ્યાર્થી કરતાં વધારે ભણેલો હોય એટલે શિક્ષક સારી રીતે સમજતો હોય છે કે ભાઈ તારો જવાબ પાંચ એ તો બરાબર પણ પાંચ કિલોમીટર છે કે પાંચ સેન્ટીમીટર છે કે પાંચ પ્રકાશ વર્ષ છે એ ચોખવટ કરવી જરૂરી છે એટલે એકમ છે તે ફરજિયાત ગણિત વિજ્ઞાન જેવા પેપરોમાં લખવા પડે પછી વાત કરીએ આકૃતિની આકૃતિ વિજ્ઞાન જેવા વિષયમાં જ્યારે દોરવામાં આવે ત્યારે આકૃતિ દોર્યા પછી એના ઉપર પણ એક મોટો મોટી ફ્રેમ બનાવવાની રાખો જો કે આ બધું કામ છેલ્લી દસ મિનિટમાં કરવાનું હોય અને જો તમે કોઈપણ પેપર પંદર મિનિટ વહેલું લખી શકો તો અને તો જ તમે સારા વિદ્યાર્થી છો એટલે કોઈપણ પેપર પંદર મિનિટ વહેલાં પૂરું થાય એ આયોજનમાં ચાલવું જોઈએ પેપર લખતી વખતે નવો મુદ્દો પેપર લખતી વખતે ઘડિયાળ સાથે તમારી દોસ્તી હોવી જોઈએ તમામ પ્રશ્નોમાં કેટલી મિનિટો ફાળવવાની હવે કેટલા પ્રશ્નો બાકી રહ્યા કેટલી મિનિટ મારી પાસે છે કયા પ્રશ્નને કેટલી મિનિટ આપવાની છે ટૂંકા પ્રશ્નમાં કેટલો ટાઈમ નિબંધમાં કેટલો ટાઈમ એ બધું તમને ઘેરથી ખબર હોવી જોઈએ એટલે આપણા વિદ્યાર્થીઓને સમય અંગેની કોઈ સેન્સ જ હોતી નથી અને ટૂંકા પ્રશ્નમાં લાંબા પ્રશ્ન જેટલો ટાઈમ લેતા હોય છે અને લાંબા પ્રશ્નમાં ટૂંકા પ્રશ્ન જેટલો ટાઈમ લેતા હોય છે અને સરવાળે આપણે દસ દસ માર્કનું છોડીને આવતા હોઈએ છીએ અને સરવાળે આખા વર્ષની મહેનત છે એ બધી એળે જતી હોય છે બીજું નવો પ્રશ્ન ફરજિયાત નવા પાને મતલબ કે પ્રશ્ન એક લખ્યો તો પછી પ્રશ્ન એક આખો પૂરો જ કરવાનો એમાં અબકળ ભલે તમે રનિંગમાં લખો પણ જ્યાં પ્રશ્ન બે ચાલુ થાય છે એ ફરજિયાત અને ફરજિયાત નવા પાને લખવાનો કારણ કે જો તમે રનિંગમાં પ્રશ્ન બે લખશો પ્રશ્ન એક જ્યાં પૂરો થયો ત્યાં પ્રશ્ન બે લખશો તો શિક્ષકોને એ માર્ક્સ મૂકવામાં ખૂબ તકલીફ પડે છે એટલે નવો પ્રશ્ન નવા પાને ફરજિયાત લખવાનો છે એમાં કોઈ જગ્યાએ છૂટછાટ આપણને આપણે લેવાની નથી તો આ નવો પ્રશ્ન નવા પાને અને છેલ્લી જે પાંચ કે દસ મિનિટ છે એની અંદર તમારે આખું પેપર શાંતિથી અભ્યાસ કરી જવાનું છે કોઈ ઉતાવળ કરવાની નથી કંઈ નાનું મોટું રહી ગયું હોય તો એ સુધારવાનું છે ઘણા વિદ્યાર્થીઓ ઘણા એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ છેલ્લી દસ મિનિટની અંદર દોસ્તી ડેવલપ કરતા હોય છે એટલે કે બીજા વિદ્યાર્થીઓને લખાવતા હોય છે તો મિત્રો આ બધી દોસ્તીઓ બહુ તકલાદી હોય છે એટલે બીજા વિદ્યાર્થીઓને લખવાની પળોજણમાં પડાય નહીં કારણ કે સીસીટીવી કેમેરાનો આ જમાનો છે એટલે તમે બીજાને લખાવશો તો ફસાઈ જશો તમે પોતે એટલે મહેરબાની કરી એ માયામાં પડશો નહીં તમે પરીક્ષા માટે આવેલા છો તમારી પરીક્ષા આપી અને ચૂપચાપ ગેર જતાં રહેવાનું કોઈ બીજી ચર્ચા પણ કરવાની જરૂર નથી તો આ કેટલીક બાબતો મેં કહી છે હું આશા રાખું કે તમે મારી આ મૌખિક બાબતો છે એ શાંતિથી સમજી અને એનો પરીક્ષામાં અમલ કરશો તો હું દાવો કરું છું કે તમને જરૂર ફાયદો થશે આભાર